એનકે એફઆઈ કરાટે રેફરીન ટ્રેનિંગ ફ્રી સેમિનાર ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા મહેસાણામાં યોજાયો. મહેસાણા ખાતે આવેલ નાગલપુરની સામે એક હોટલમાં એનકે એફઆઈ કરાટે રેફરી ટ્રેનિંગ ફ્રી સેમિનાર ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા મહેસાણામાં યોજાયો, જેમાં ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાંથી પણ કરાટેમાં આવતા રેફરીની ટ્રેનિંગ યોજાઈ. બે દિવસીય ટ્રેનિંગની અંદર અંદાજે સમગ્ર દેશમાંથી 30 રેફરીઓ પ્રથમવાર મહેસાણા ખાતે ટ્રેનિંગ લેવા આવ્યા હતા. ભાવિન ભાવસર, ZSTV, મહેસાણા. મિસ મયુર હું, મયુર પટોલે. યહાં પર જો ટ્રેનિંગ હો રહે, સેમિનાર હૈ, એ સ્પેશિયલ સેમિનાર રખા હૈ સેન્સર લાલ ડાડા ને. સેન્સર લાલ ડાડા હમ લોગ યે NKF સે હૈ. NKF એકમાત્ર એસોસિએશન હૈ જો વર્લ્ડ. ફર્સ્ટ આઈ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. માય નેમ ઇઝ કેયુરી પટેલ. આઈ એમ ફ્રોમ મહારાષ્ટ્ર. મુજે લાલ સેન્સાઈ ને યહાં પે ઇન્વાઇટ કિયા હૈ ટુ વોટ ઇઝ હોસ્ટેડ. ઇધર જો હોસ્ટ કિયા હૈ ના, ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ મેં એસા સેમિનાર હોસ્ટ કિયા હૈ જહાં પે સબ કુછ ઉન્હોને ફ્રી અકોમોડેશન સે લેકે ફૂડ સે લેકે ટ્રેનિંગ સે લેકે બહોત અચ્છા ઉન્હોને યુ નો ઓર્ગેનાઇઝ કિયા હૈ. ઓર ઉનકે સાથ ઉનકે સન અશોક સેન્સાઈ હેઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. આઈ લાઈક ટુ થેન્ક મિસ્ટર જયસ્વાલ. ઓકે, એન્ડ હી ઇઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ ઇન મહેસાણા. કરાટેડો ફેડરેશન દ્વારા અને અખિલ ગુજરાત કરાટેડોના કોલેબોરેશનથી એક ફ્રી રેફરી સેમિનાર અહીંયા ગુજરાતની અંદર મહેસાણા કરાટે એસોસિએશન એન્ડ બ્લેક પેન્થર એકેડમીના પ્રેસિડેન્ટ સેન્સેઈ. સબસે પહેલે તો જો NKFI કે પ્રેસિડેન્ટ હૈ ઓર સેક્રેટરી હૈ, ઉન્હોને જિસ તરહ કા ઇનિશિએટ લિયા હૈ, ઇસ સભી કે લિયે જો NKFI કે રેફરી એન્ડ જજેસ હૈ, જો ઓફિશિયલ્સ હૈ, ઉનકે લિયે ફ્રી ટ્રેનિંગ સેમિનાર રખા હૈ કોઈ ભી ચાર્જ લિયે બિના. ઓર સાથ હી સાથ મેં લોજિંગ એન્ડ બોર્ડિંગ રહેના ખાના ભી બિલકુલ ફ્રી ઓર એક અચ્છે હોટલ મેં ઉનકો દિયા હૈ રહેને ખાને કે લિયે. તો ઉનકા મેં સબસે પહેલે ધન્યવાદ કરના ચાહતા હું કે ઉન્હોને યે ઇનિશિએટ લિયા. ઓર સાથ હી સાથ જો યહાં પર આયે હૈ ઓફિશિયલ્સ, વો અલગ અલગ સ્ટેટ સે આયે હૈ, લગભગ 7-8 સ્ટેટ સે આયે હૈ. ઉનકા ચયન પહેલે હી હૈદરાબાદ મેં જો નેશનલ ચેમ્પિયનશિપ હુઈ થી ઉસમે કિયા ગયા થા. તો બાકી ઓર ભી નેક્સ્ટ જો ઇવેન્ટ હોંગે, યે પહેલી બાર કિયા ગયા હૈ, આગે ઇવેન્ટ હોંગે, સેમિનાર હોગા, તો ઉસમે આગે ભી ઓર ભી જો સ્ટેટ કે NKFI કે મેમ્બર્સ હૈ ઉનકો ઇન્વાઇટ કિયા જાયેગા. ઓર યહાં પે જો રેફરી ઓર જજ ટ્રેનિંગ રખા ગયા, તો આગે ઇસકે લિયે હમ લોગ આશા કર રહે હૈ કે જિસ તરહ. મેરા નામ લાલ દરદા હૈ और सर्वप्रथम मैं आपको अपना परिचय दे देता हूँ. 1979 में सूरत में मैंने कराटे की शुरुआत की थी. वैसे मैं 74 में ब्लैक बेल्ट जापान से हूँ. 79 में एक डायरेक्टर थे चिमनलाल एस भालावाला, जो साउथ गुजरात यूनिवर्सिटी के डायरेक्टर थे. उन्होंने मुझे आमंत्रित किया था सूरत में ट्रेनिंग देने के लिए. अब उस बात को 79 का मतलब आप लगाओ 44 ईयर्स हो गए. उसके पश्चात मैंने गुजरात के एसोसिएशन की स्थापना की, जो अभी प्रस्तुत किया है कि विजय भट्ट मेरे साथ में खड़े हैं. और इस तरीके से मैंने पूरे हिंदुस्तान के अंदर इसको स्थापित किया और धीरे धीरे करके हमने भारत सरकार से मान्यता ली. और भारत सरकार से मान्यता लेने के बाद विश्व कराटे महासंघ के अंदर हम एंट्री कर गए. फिर भारतीय ओलंपिक संघ से मान्यता ली. आज क्या है कि जो वर्ल्ड कराटे फेडरेशन यूरोपियन लोगों चलाते हैं और जापान का कराटे मतलब आज पूरे विश्व के अंदर फैल चुका है, लेकिन नियमों की कमी के कारण हम लोग समय समय पर इस प्रकार के आयोजन आयोजित करते हैं. अब हैदराबाद में अभी 10-11-12 तारीख को हमारा राष्ट्रीय टूर्नामेंट था, जिसमें 40 के रेफरी करीबन चयन किए गए. उनको यहाँ आमंत्रित किया गया कि उनको आगे अपडेट करेंगे और उनको खाना रहना सब कुछ हमारे फेडरेशन NKF कराटेडो फेडरेशन ऑफ इंडिया की तरफ से मुफ्त दिया जाएगा. तो मैंने 40 लोगों को यहाँ पे आमंत्रित किया है. मारू नाम सैयस एच पारेख है. वो अखिल गुजरात कराटेडो एसोसिएशन में ट्रेजरर की पोस्ट पर छू. अने गुजरात ना बाळकों ने अने इंडिया ना जुदा जुदा प्रदेश ना लोगों अहीं आवीने
રેફરી સેમિનાર એટેન્ડ કરે અને વધારેમાં વધારે અપગ્રેડ થાય એના માટે સિંહાન લાલદેડા, એનકેઆઈએફના જે સેક્રેટરી છે ટ્રેઝરર શ્રી અશોક દેડાજી એ અહીંયા પધાર્યા હતા અને તેમના દ્વારા મહેસાણાની અંદર પ્રથમ વખત ઇન્ડિયાની અંદર પ્રથમ વખત